નમસ્કાર મિત્રો હું જગદીશ વાઘેલા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું આવ્યો છું કચ્છના એક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર લાખેશ્વર મંદિર જે એક સમયે કચ્છની રાજધાની કહેવાતું જેનું નામ કપિલકોટ હતું અને હાલનું એક કેરા કહેવાય છે ચાલો મિત્રો જોઈશું આ મંદિર અને જાણીશું તેના વિશે વિગતવાર ચાલો મિત્રો આપણે જોઈશું મંદિર અને તેના વિશે વિગતવાર વાત કરીશું તો મિત્રો વાત કરીએ આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર વિશે તો કચ્છવીનો દાનવીર અને યોદ્ધા રાજામ લાકુ પુલાણી જેની આ રાજધાની હતી એનું નામ હતું કપિલકોટ જે હાલનું કેરા છે તે સમયે તેણે અહીં કિલ્લો અને શિવ મંદિર બંધાયું હતું લાખાપુલાણીએ શિવ મંદિર બંધાયું જેથી કરીને આ મંદિરને લાખેશ્વર મંદિર તરીકે ઓળખે છે લોકો મિત્રો આ મંદિરના બાંધકામ અને તેના અંદરનું શિલ્પ સ્થાપત્ય કોતરણી એ જ સમયમાં બંધાયેલા મંદિર સાથે સરખામણી કરી શકાય છે મિત્રો મંદિરની વાત કરીએ તો આ મંદિર દસમી સદીમાં બનાવેલું હોય તેવું અનુમાન છે આ મંદિરની સાથે સાથે મતલબ કેરાનું જે શિવ મંદિર છે એની સાથે સાથે કચ્છના જો જૂના મંદિરની વાત થાય તો કોટાયમાં આવેલું સૂર્ય મંદિર જે પ્રાચીન મંદિર અને ઐતિહાસિક મંદિર છે જે રા લાખા પુલાણીએ બંધાવેલું અને અંજારનું ભડેશ્વર મંદિર અને પુરેશ્વર જે મંદિર છે નખત્રાણા તાલુકાથી નખત્રાણાથી પહેલાં આવે છે જેના વિશે મેં વિડીયો પણ બનાવેલ છે જો તમે વિડીયો અને તે મંદિર વિશે જોવા માગો છો તો તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો તો આ મંદિરો અંદાજીત નવમી અને દસમી સદીમાં બનાવેલા હોય તેવું લોકોનું માનવું છે આ મંદિરને અઢારસો ઓગણીસના અને વર્ષ બે હજાર એકમાં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે ઘણી બધી ક્ષતિ અને નુકસાન થયું છે જે જર્જરિત હાલતમાં દેખાય છે આ મંદિરની નજીક કપિલકોટનો કિલ્લો આવેલો છે જે જર્જરીત છે મિત્રો આપ જોઈ શકો છો શિવ મંદિર કેરાનું શિવ મંદિર જે લાખા ફુલાણીએ બંધાયેલું છે આ મંદિર ભુજથી લગભગ બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે જો તમે આ મંદિરના જોવા માગતા હો તો આ મંદિર ભુજથી મુન્દ્રા જતા કેરામાં આ મંદિર આવેલું છે જે એકદમ પૌરાણિક અને લાખા પુલાણીએ જોઈ શકો છો મિત્રો આ મંદિર તમે એની શિલ્પ અને કલા સ્થાપત્ય જે ખજુરાઓના મંદિર સાથે સરખામણી કરવામાં આવેલી છે ખૂબ જ અદ્ભુત નમૂનો કોતરકામનો અહીં આ મંદિરમાં તમે જોઈ શકશો આ જર્જરિત હાલતમાં છે આવી જ રીતે પુરેશ્વરનું મંદિર જે લાખા પુલાણીનો ભત્રીજો કહેવાતો પૂરો રાજા પૂરો જેણે પુરેશ્વર મંદિર પણ બંધાવેલું છે એ પણ એક ઐતિહાસિક મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો આ શિલ્પ કલા સ્થાપત્ય મંદિરની બાજુ જે પાછળની ભાગમાં સુંદર કોતરકામ આ અહીંયા નક્કાશીકામ સુંદર દેખાય છે જે ખજૂરાઓના મંદિરો જે પ્રાચીન મંદિરોમાં જોવા મળે છે તેવું ને તેવું કલા સ્થાપત્ય શિલ્પ કલા સ્થાપત્ય આ મંદિરમાં તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને અદ્ભુત કલાનો નમૂનો આ કેરાનું શિવ મંદિર લાખેશ્વર મંદિર આ એનું મંદ તો મિત્રો આ છે દ્રશ્યમાન જે તમે જોઈ શકો છો મંદિરનું પરિસર અને મંદિરના કલા સ્થાપત્યનો અદ્ભુત નમૂનો આ શિવ મંદિરમાં તમે જોઈ શકો છો અહીં આ જો મૂર્તિઓ જે એક સમયના ખજુરાવ મંદિર જે છે એના સાથેની જ તે પ્રકારની જ મૂર્તિઓ અહીં આ શિવ મંદિરમાં દેખાય છે સાથે સાથે અહીંયા નીચે પણ પડેલી મૂર્તિઓમાં પણ અદ્ભુત નમૂનો તમે જોઈ શકો છો ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રાચીન શિવાલયોમાંથી એક શિવ મંદિર છે અને આની જો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે એવી લોકમાંગ પણ ઉઠી છે કે આ મંદિરને જો વ્યવસ્થિત સાચવામાં આવે તો ઐતિહાસિક વારસો આપણે સાચવી શકીએ તો મિત્રો આ હતું કચ્છનું પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર લાખેશ્વર મંદિર તો વિડિયો સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો લાઈક કરજો ધન્યવાદ